गुड मॉर्निंग, जय श्री कृष्ण। धोरण 7 विषय गणित, तमने लोकोने पेपर एग्जाम नु टाइम टेबल मळी गयो हशे, एमां तमने पेपर स्टाइल पण मळी गई हशे। चेप्टर 8, 9, 11 अने 12 चार चेप्टर छे। हुं तमने आज 8 अने 9 रिविजन करावीश ने पछीना बे लेक्चरमां एक एक चेप्टर 11 अने 12 रिविजन करावीश। आठमुं चेप्टर छे राशिओनी तुलना। એની પહેલા હજી એક વાત કહી દઉં કે આગળના જે બધા પેપર છે ને એ બધા પેપર તમારે એકવાર સોલ્વ કરી નાખવાના છે, એમાં જે દાખલા છે એ બધા ગણી નાખવાના છે। તો જોઈએ આપણે રાશિઓની તુલના, એમાં 8.1 નીચેના ગુણોત્તર શોધો। જો હું અમુક દાખલા તમને અત્યારે કરાવીશ, બાકીના બધા તમારે જાતે એકવાર ટ્રાય કરી લેવાના। જે જે રીત હું કરાવું છું એવી રીતના દાખલા હોય એ તમારે પછી ઘરે પ્રેક્ટિસ કરવાની। હું તમને અત્યારે બધી રીત છે ને એક એક બે બે દાખલા હું બધી રીતના કરાવી દઈશ। ચલો છે ગુણોત્તર શોધવાનો છે, તો ગુણોત્તર શોધવામાં 5 નો 50 પૈસા સાથે, તો પેલા મેં તમને સમજાવ્યું હતું કે રૂપિયા અને પૈસા બે અલગ અલગ એકમ હોય, તો પેલા એકમ એક કરવાના, 5 રૂપિયા તો એના પૈસા કેટલા થાય, 500 પૈસા। તો હવે કયો ગુણોત્તર થઈ ગયો, 500 પૈસા અને 50 પૈસા। સમજાણું? તો પેલા છે એ અંશમાં લખાય, તો 500 ના છેદમાં 50, તો 0011 હજી વયા જશે, 5 દાણ 50, તો વધ્યું શું, 10 ના છેદમાં 1, એટલે એને કેમ લખાય, 10√1। આનો જવાબ શું આવ્યો, 10√1। એના પછી છે સી। હું આ બે દાખલા તમારે જાતે હોમવર્કમાં ટ્રાય કરવાની છે। ચલો પછી છે 9 મીટર ને 27 સેમી, તો 1 મીટર બરાબર 100 સેમી, તો 9 મીટર બરાબર 900, તો અહીં પહેલાં લખવાનું 9 મીટર બરાબર 900 સેમી। પછી લખવાનું ગુણોત્તર બરાબર પેલા જે આપ્યું એ અંશમાં લખવાનું, તો 9 મીટર પેલા આપ્યા એટલે 900 પેલા અંશમાં આવશે, છેદમાં 27 સેમી, તો અહીં લખવાનું 27 સેમી, છેદ ઉડાડવાના, 30 × 3 અને 9 × 3 = 27, 30 તેરી ની આપણે લખી 9 × 100 એટલે 900 થાય, અને 9 × 3 = 27, તો 9 વયા ગયા, વધ્યું શું, 100 ના છેદમાં 3, 100 ના છેદમાં 3 એટલે શું આવશે, 100√3, તો આ શું થઈ ગયો આપણો જવાબ। આ બે દાખલા તમારે પેલા કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવવા પડશે અને આ દિવસને કલાકમાં ફેરવવા પડશે। આ ચેપ્ટરમાં હું જેટલું રિવિઝનમાં કરાવું છું એ અને એના સિવાયના થોડાક દાખલા જે તમને કહું એટલા બધા ગણી લેજો। ચાલો જોઈએ દશાંશને ટકામાં ફેરવો, દશાંશને ટકામાં ફેરવો। હવે કોઈ પણ સંખ્યા હોય એને ટકામાં ફેરવવાની હોય, તો 1 ના છેદમાં 3 ને ટકામાં ફેરવો, ટકાવારી કેટલાય હોય, 100 હોય, તો આપણે લખ 1 ના છેદમાં 3 × 100, તો 1 × 100 કરો એટલે 100 ના છેદમાં 3, 100 ના છેદમાં 3 કરો ને એટલે 33.33 આવે, અથવા અપૂર્ણાંકમાં લખો તો 33.1 ના છેદમાં 3% આવે। સમજાણું? જો તમને દશાંશ ટકા પોઈન્ટમાં લખવાનું કીધું હોય તો પોઈન્ટમાં લખવાનું, અને અપૂર્ણાંકમાં કીધું હોય તો અપૂર્ણાંકમાં લખવાનું। જો એવી જ રીતના 5 ના છેદમાં 4 ને ટકામાં ફેરવો, તો 5 ના છેદમાં 4 × 100, તો છેદ ઉડશે 25 × 100, તો વધ્યું શું, 5 × 25, 25 × 5 = 125%। ખબર પડી આ? સમજાણું? હવે આપણે અહીંયા જોઈએ એવું જ ઉદાહરણ,
0.75 ના દશાંશ ને ટકા માં ફેર. હવે પોઈન્ટ માં આપ્યું છે તો 0.75, તો આપણે જોઈએ 0.75 આપણી રકમ છે એને ટકામાં ફેરવાની. તો 0.75 ગુણ્યા ટકામાં ફેરવે એટલે 100 વારે ગુણાકાર કરવાનો થાય. કોઈ પણ સંખ્યાને ટકામાં ફેરવવાની હોય એટલે 100 વારે ગુણાકાર કરવાનો. તો ચલો આનો 100 વારે ગુણાકાર, તો આમાંથી પોઈન્ટ કાઢવો પડશે. પેલા 0.75 લખ્યા, તેમાંથી પોઈન્ટ કાઢવા માટે 75 લખો. પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં 100 આવી જશે, એને ગુણ્યા આ 100, તો એમનેમ રહેશે. તો આ અંશના અને આ અંશના અને આ છેદના નીકળી ગયા. તો વધ્યું શું? 75%. ખબર પડી આ સમજાણું? પોઈન્ટ કાઢી નાખવાનો, છેદમાં 100 આવી ગયા, અહીં 100 હતા, 100 નીકળી ગયા. એવી જ રીતના 0.09 છે, તો જો 0.09 ગુણ્યા 100%. હવે આમાંથી પોઈન્ટ કાઢો, 9 એમનેમ લખો, બે અંક છે એટલે છેદમાં 100 આવશે ગુણ્યા અહીં 100 નીકળી ગયા. તો વધ્યું શું? 9%. આ સમજાણું જોઈ રહ્યું છે? 9%. પછી છે 0.2, તો ચાલો 0.2 તેને કેમ લખાય? 0.2 ગુણ્યા 100%. હવે પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે 2 ના છેદમાં કેટલા આવશે? 10 આવશે ગુણ્યા 100. તો 0011 વધ્યું શું? તો કે 2 ગુણ્યા 10 વધ્યા એટલે કેટલા થાય? 20%. તો જોઈ રહ્યું છે 20%. સમજાણું ખબર પડી? મેં કીધું છે એટલા દાખલાનું ફરીથી ટ્રાય કરવાની છે. રકમ લખી નાખવાની, બુક બંધ કરવાની અને પછી ગણતરી કરવાની છે. ચલો જો એવા જ અહીંયા રકમમાં આપેલા છે સ્વાધ્યાયમાં, એ દાખલા તમારે ગણવાના છે. આવી ગયું જો, આપેલા દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. તો આ હોમવર્કમાં તમારે જાતે ટ્રાય કરવાની છે. જો છેલ્લો એક દાખલો કરાવું, 12.35%. તો 12.35 ગુણ્યા 100. હવે પોઈન્ટ કાઢવા, 12.35, બે અંક પછી પોઈન્ટ હતા એટલે 100 આવશે અને અહીં ગુણ્યા 100 વયા ગયા. વધ્યું શું? 1, 2, 3, 5 એટલે કે 1235%. ચાલો સમજાણું આ ખબર પડી? દાખલાની ટ્રાય કરવાની છે. એવી જ રીતના આ અપૂર્ણાંક વાળા, એમાં પણ 1 ના છેદમાં 8 લખું તો 1 ના છેદમાં 8 ગુણ્યા 100. છેદ ઉડે તો ઉડાડવાના, ના ઉડતા હોય તો રેવા દેવાના, પણ આમાં છેદ ઉડશે. ઉડશે ને? 4 2 8 અને 25 4 એટલે પછી 4 4 વયા જશે. સમજાણું? એવી રીતના છેદ ઉડાડતું જવાનું અને ગણતરી કરતી જવાની. ચાલો આ બે પ્રશ્ન ગુણોત્તર શોધવાનું છે એ આ ચેપ્ટરમાંથી એટલી તૈયારી તમારે કરવાની છે. અને આગળના પેપરમાં જે બધું છે એ બધું તમારે એકવાર રિવિઝન કરી લેવાનું છે. હવે જોઈએ આપણે સમય સંખ્યાઓ. સમય સંખ્યામાં એક તો 4 સમાન સમય સંખ્યા ગોતવાની છે, જેમ મેં તમને આમાં શીખવાડ્યું છે. 3 2 6 3 2 6 3 3 9 3 4 12 તો હજી 3 4 12 3 5 15 3 6 18 આ સમજાણું? ઘડીઓ લખાતો ગયો અહીં. 5 નો 5 2 10 5 3 15 5 4 20 5 5 25 ને 5 6 30 4 કીધી છે જે આના સિવાયની હજી 2 આવશે. એવી જ રીતના આમાં પણ હું એક લખી દઉં અહીં 3 પછી અહીં -4 અને -5 હજી 2 તમારે લખવાની. 4 2 8 4 3 12 4 4 16 4 5 20 સમજાણું? ઘડિયાળ લખવાના થશે. પછી છે નીચેના માટે 4 સમાન સમય સંખ્યા લખો. હવે આની 4 સમાન સમય સંખ્યા લખવાની, તો -2 ના છેદમાં 7 ની 4 સમાન સમય સંખ્યા, તો 2 ના છેદમાં 7. હવે એનો આપણે 2 આરે ગુણાકાર કરવાનો, 1 પાછો 3 આરે ગુણાકાર કરવાનો. તો 2 2 4 માઇનસમાં આવશે, 4 આ માઇનસ છે એટલે
અને 7 2 14 ત્યાં પ્લસ માઇનસ કઈ પ્લસ જ છે એટલે અહીંયા પ્લસ જ રહેશે. પાછું 3 2 6 પણ કેવા માઇનસ, અને 7 3 21 અમે બે લખ્યા છે. હજી તમારે હજી બે લખવાની થશે. તો ચલો આ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાની છે અને આ પણ કમ્પ્લીટ કરવાનું છે. આ બધું રિવિઝનમાં છે એટલે હું એક એક થોડું થોડું કરાવીશ, બાકી બધું તમારે કરવાનું છે. ચલો આગળ જોઈએ. હવે આ શીખવાડ્યું છે તમને કે મોટી સંખ્યા હોય તો જ્યાં મોટી સંખ્યા હોય ત્યાં, જે મોટી સંખ્યા હોય ત્યાં ખુલ્લો ભાગ મોટી સંખ્યા બાજુ આવે, આ બાજુ મોટી સંખ્યા આવે, અહીંયા નાની સંખ્યા આવે. સમજાણું? ચલો પછી જોઈએ આપણે આગળ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. ચલો હું એક તમને સરવાળો શીખવાડું છું. આ સરખી સંખ્યા છે એ નથી કરાવતી. છેદ સરખા હોય તો તમને આવડી જશે, છેદ સરખા હોય તો. પણ છેદ અલગ અલગ હોય ત્યારે શું કરવાનું એ સમજાવું. 5 ના છેદમાં 3 + 3 ના છેદમાં 5. તો પેલા આના શું કરવા પડે, છેદ સરખા કરવા પડે. તો 5 3 ને 15, 5 ના છેદમાં 3, આ સંખ્યાને કેની હારે ગુણાકાર કરો ત્યારે છેદમાં 15 આવે. તો 3 નો કેટલા હારે કરો ત્યારે 15 આવે, તો કે 5 હારે. તો છેદમાં 5 હોય ને તો અંશમાં 5 હારે જ કરવા પડે. તો 5 × 5 = 25 અને 5 3 = 15. આ હતું પેલી સંખ્યાની. હવે બીજી સંખ્યાની ગણતરી પણ આવશે. આ પેલા સ્ટેપની ગણતરી થઈ, હવે બીજા સ્ટેપની. 3 ના છેદમાં 5 × કેટલા કરવું ત્યારે અહીંયા 15 આવે, તો કે અહીંયા 5 3 = 15. તો છેદમાં 3 હોય તો અંશમાં 3 આવે, તો 3 3 9 ને 5 3 = 15. તો આપણી સંખ્યા કઈ થઈ ગઈ, 25 ના છેદમાં 15 ને 9 ના છેદમાં 15. તો અહીં લખવાનું 25 ના છેદમાં 15 + 9 ના છેદમાં 15 બની ગઈ આ સંખ્યા જેવી, છેદ સરખા થઈ ગયા. હવે છેદ એક જ વાર લખવાનો, છેદનો સરવાળો થાય નહીં, ખાલી અંશનો જ સરવાળો થાય. બાદબાકીમાં પણ સેમ આ જ રીતના ગણતરી આવશે. હવે 25 માં 9 ઉમેરો તો કેટલા થાય, 34 ના છેદમાં 15. આ તમારો જવાબ. સમજાણું? જેમ ગુણાકાર કર્યો, સરવાળો કર્યો, એ જ રીતની બાદબાકી આવશે. અહીંયા માઇનસની નિશાની આવી જાય. તો 25 માંથી 9 ને બાદ કરવાના. ચલો હવે જોઈએ ગુણાકાર. તો ગુણાકારમાં 9 ના છેદમાં 2 - 7 ના છેદમાં 4. જો આમાં છેદ ઉડે તો ઉડાડવાના, ન ઉડે તો સીધો ગુણાકાર કરી નાખવાનો. ચલો આમાં ક્યાંય છેદ ઉડશે નહીં, તો 9 7 63 અને 4 2 8. અહીંયા માઇનસ છે એટલે 63 કેવા આવશે, માઇનસ આવશે. ચલો આમાંય જુઓ, છેદ ઉડશે નહીં ઉડે, અહીં છેદમાં કંઈ ન હોય તો 1 હોય, તો છેદ ઉડશે નહીં. તો 9 3 - 27 ના છેદમાં 10 × 1 = 10. ચલો આમાંય છેદ ઉડશે તો ઉડાડવાના, ન ઉડે તો નહીં ઉડાડવાનું. તો 9 6 6 9 ને 54 અને છેદમાં 11 5 55. અહીંયા આ માઇનસ છે એટલે 54 કેવા આવશે, માઇનસ. ચલો એવી જ રીતના કિંમત શોધો એટલે ભાગાકારમાં. ભાગાકારમાં શું કરવાનું, તો આ પહેલાં જે તમારી રકમ છે -4 / 2 ના છેદમાં 3, તો આને સંખ્યાને અહીંયા -4 અહીંયા ગુણ્યા કરવાના, અને પાછળની જે સંખ્યા હોય ને એને ફેરવી નાખવાની. છેદ અંશમાં જવા દેવાનો અને અંશને છેદમાં આવવા દેવાનો. હવે છેદ ઉડાડો, ઉડશે તો કે હા, 2 - 4 તો વધ્યું શું, -2 × 3 એટલે શું આવ્યો જવાબ, -6. ખબર પડી? જો હજી એક આમાં તમને શીખવાડું. -3 ના છેદમાં 5 / 2 છે તો -3 ના છેદમાં 5 એમનેમ રહેશે. અહીંયા ભાગાકારની નિશાની છે ત્યાં ગુણાકાર આવી જશે. અહીંયા છેદમાં કાંઈ ન હોય તો 1 હોય આપણે એમ સમજવાનું. તો આ 1 છેદમાં છે તો એ 1 અંશમાં આવી જાય, અને આ છેદ અંશના 2 છેદમાં આવી જાય. છેદ ઉડશે નહીં તો લખી નાખવાનું, -3 × 1 - 3 ને 5 2 10. તો આપણો જવાબ શું થયો, -3 ના છેદમાં 10. સમજાણું? ચલો આ ખબર પડી. એવી જ રીતના આમાં છેદમાં કાંઈ ન હોય તો શું ગણવાનું, 1 હોય એવું સમજવાનું. અને પછી ગુણાકારની નિશાની કરવાની, અને નિશાનીની પછીની સંખ્યાને જ
छेद ने अंश में लई जानी, अंश ने छेद में लई आवानी। चलो समझाणो, आ बधा दाखलानी प्रेक्टिस करवानी छे, मैं समझायु छे, ई याद रखवानु छे, पछीना लेक्चर में पछीना चेप्टर नु रिविजन करावीश।